આજે આપણે આલ્કાઇન વિશે અભ્યાસ કરશું. આલ્કાઇન કોને કહેવાય? તો પહેલાં તો બે કાર્બન વચ્ચે જો ત્રિબંધ હોય, બાકી નાઇટ્રોજન, તો એને આલ્કાઇન કહેવાય. દાખલા બે કાર્બન હોય તો વત્તા આઈન, ઇથાઇન, ઇથાઇન, બરાબર. ત્રણ કાર્બન હોય, બે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો પ્રોપ વત્તાઇન, પ્રોપાઇન. સમઘટક નથી મળતા એટલે આપણે વન ટુ નંબર નહીં આપીએ. પરંતુ ચાર કાર્બન હોય અને અહીંયા જો ત્રિબંધ હોય તો એક, બે, ત્રણ અને ચાર નંબર, બે અને ત્રણ વચ્ચે એટલે બે નંબર લેવાનો. બે બે ઉપર શું છે? દ્વિબંધ એટલે આઈન છે, આઈન. તો બે, ચાર કાર્બન એટલે બ્યુટ, બ્યુટ ટુ આઈન. એક નંબરના કાર્બન ઉપર જો ત્રિબંધ હોય તો બ્યુટ વન આઈન, બ્યુટ વન આઈન. આ પ્રમાણે નામકરણ થશે, બરાબર. તો બે ત્રણ બંધ છે, એમાં એક સિગ્મા બંધ છે ને બે પાઈ બંધ છે. તો પાઈ બંધ પહેલાં તૂટે એટલે સક્રિયતા વધુ હોય. હવે આપણે મૂળ મુદ્દો આપણો કોર્સમાં જે છે બનાવટ, આલ્કાઇનની બનાવટ, તો પહેલી કેલ્શિયમ કાર્બાઇડમાંથી, કેલ્શિયમ કાર્બાઇડમાંથી. હા, તો કોઈ પણ ધાતુનો કાર્બાઇડ હોય એને પાણીમાં નાખો તો હાઇડ્રોકાર્બન ઉત્પન્ન થાય. એલ્યુમિનિયમ કાર્બાઇડ હોય તો મિથેન ઉત્પન્ન થાય, કેલ્શિયમ કાર્બાઇડ હોય તો એસિટીન, બધા હાઇડ્રોકાર્બન ઉત્પન્ન થાય, બરાબર. આ ગુણધર્મ છે ધાતુના કાર્બાઇડનો. તો કેલ્શિયમ ધાતુ છે, એનો કાર્બાઇડ છે, પાણીમાં નાખો તો એસિટીલિન ઉત્પન્ન થશે. હવે ઉદ્યોગોમાં શું કરવામાં આવે? તો ઇથાઇન અને કેલ્શિયમ કાર્બાઇડની, હવે જો કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયામાંથી ઇથાઇન મેળવવામાં આવે એટલે કે એસિટિલિન. પહેલાં શું કરવામાં આવે કે આપણને કુદરતમાંથી કેલ્શિયમ કાર્બોનેટ મળે, ચૂનાનો પથ્થર, એનું ઉષ્મીય વિઘટન કરીએ. આપણે કડી ચૂનાનું વિઘટન કરીએ કોલસા સાથે ગરમ કરીને, ગરમ કરીએ તો આપણને કેલ્શિયમ ઓક્સાઇડ, કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ મળે. આ જે કેલ્શિયમ ઓક્સાઇડ આપણને મળ્યો, એ કેલ્શિયમ ઓક્સાઇડની જો તમે કાર્બન સાથે પ્રક્રિયા કરો, હવે કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન, તો એમાંથી કેલ્શિયમ કાર્બાઇડ CaC2, બરાબર. તો કેલ્શિયમ કાર્બાઇડ બનશે. તો જો કેલ્શિયમ આપણે અને ત્રણ લઈએ તો એક CO મળશે, વત્તા CO, કાર્બન મોનોક્સાઇડ મળશે. આ કેલ્શિયમ કાર્બાઇડને પાણીમાં નાખો તો આમાંથી H2C2, બરાબર, અથવા C2H2 એટલે કે એસિટિલિન, C2H2 અને વત્તા કેલ્શિયમ અને OH છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમની સંયોજકતા બે, OHની 1, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. અને સંતુલિત તમે કરો તો એને બે વળી ગુણી નાખો, બે ઉપરાણ, બરાબર. બે OH છે ને તો બે OH આમાંથી મળશે. તો આપણને આ મળ્યો એસિટિલિન મળ્યો. તો એને બનાવવાની એક રીત કેલ્શિયમ કાર્બાઇડમાંથી, બરાબર. બીજી પદ્ધતિ છે વિસિનલ ડાયહેલાઇડમાંથી જો આલ્કાઇન બનાવવો હોય તો આપણે પહેલાં શું કરીએ છીએ? પહેલાં કેવો અચ્છા જે પ્રક્રિયા કરો. ધારો કે આપણે વિસિનલ ડાયહેલાઇડ છે તો 1,2 ડાયક્લોરોઇથેન છે, બરાબર. અહીંયા BR લ્યો કે I લ્યો કે CL લ્યો, બરાબર. એની KOH સાથે કયો? ઇથેનોલિક KOH, તો બીટા વિલોપન થાય, બરાબર. KOH આગળ પ્રક્રિયા આવી ગઈ. આલ્કોહોલ તમે લ્યો કોઈ પણ, તો આમાંથી KBr ઉત્પન્ન થશે, બરાબર. અને H2 છૂટો પડશે, ક્ષાર અને પાણી, કેમ કે આમાં બીટા વિલોપન થશે. જો આને આલ્ફા કાર્બન કહીએ તો આ બીટા કાર્બન, આલ્ફા કાર્બન ઉપરથી બી આ જાય અને બીટા ઉપરથી હાઇડ્રોજન જાય, બરાબર. આ બે નીકળી ગયા તો શું થયું? CH2 ડબલ બોન્ડ CH2Br, બરાબર. એક હાઇડ્રોજન નીકળી ગયો એટલે CHBr. તો આપણને મળ્યો બ્રોમો ઇથિન, મળ્યો બ્રોમો ઇથિન, બરાબર, દ્વિબંધ. હવે આમાં જો પહેલાં બીટા વિલોપન થયું, આ બીટા વિલોપન,
એટલે ક્રિયા આલ્ફા કાર્બન ઉપરથી ક્રિયાશીલ સમૂહ, અને આલ્ફા એટલે તો આ દશે, તો આમાંથી હાઇડ્રોજન દશે, બરાબર. તો આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન, આલ્ફા કાર્બન ઉપરથી ક્રિયાશીલ સમૂહ થાય અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન. આ લ્યો કે આ લ્યો ગમે તે, તો આ બે નીકળી ગયા, વિલોપ અને લોપ થો નીકળી જવું, તો આમાંથી દ્વિબંધ રચાશે. આ દ્વિબંધ રચાણો હવે તો એનું સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો, એને એનએચ ટુ, એને એનએચ ટુ ક્યાંથી મળશે, તો સોડિયમ અને એમોનિયા સાથેની પ્રક્રિયામાંથી આપણને સોડામાઇડ મળશે, બરાબર. તો એને એનએચ ટુ સાથે પ્રક્રિયા કરો, સોડા લાઈમ નહીં સોડામાઇડ લખજો, એમાં બુકમાં લખેલું સોડામાઇડ, સોડામાઇડ એટલે એને એનએચ ટુ. ઋણ છે ના, ધન ઋણ નહીં લખો તો ચાલશે. તો સોડામાઇડ સાથે પ્રક્રિયા કરી તો શું થશે, જો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ બી આર છે, બરાબર. તો હવે જો એનએ અને એનએચ ટુ, તો એનએ બી આર છૂટો પડશે, અને જે હાઇડ્રોજન આની સાથે જોડાશે એટલે એનએચ થ્રી, તો શું મળશે, સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ વત્તા એનએ બી આર વત્તા એનએચ થ્રી, પ્રક્રિયા પૂરી થઈ. તો ત્રિબંધ બનશે આમાં, એટલે કે ઇથિન બનશે. તો આ રીતે ઇથિન બનાવી શકાય. તો ઇથિન બનાવવાની બે પદ્ધતિઓ યાદ રાખવાની તમારે, બરાબર. હવે એની રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો જે છે એમાં આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મો, જો રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મો આધાર કોના ઉપર હશે, આમ તો ઘણી બધી બાબતો ઉપર રાખશે. હવે આમાં ટર્મિનલ હાઇડ્રોજન ઉપર આધાર રાખશે. ધારો કે એસિડ બીજ પ્રક્રિયા આપી હોય તો ટર્મિનલ એટલે છેડા ઉપરનો, એટલે કે છેડા ઉપર જો ત્રિબંધ હોય તો એ હાઇડ્રોજન છે, અને ટર્મિનલ હાઇડ્રાઇડ કહેવાય, બરાબર. ટર્મિનલ હાઇડ્રોજન કહેવાય. તો ટર્મિનલ હાઇડ્રોજન હોય તો આપણને આ પ્રકારની પ્રક્રિયા આપશે, બરાબર. તો પહેલી આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મો, તો પહેલી પ્રક્રિયા આપણે લઈએ તો એસિડિક ગુણધર્મ. પહેલો એસિડિક, હવે એસિડિક ગુણધર્મો કોને કહેવાય, કે પ્રોટોન આપે તો એસિડ. તો ધારો કે ઇથિન હોય, ઇથિનની તમે સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ ઇથિન, એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો શું કરશે, આ પ્રોટોન આપશે, એટલે એચ સી ટ્રિપલ બોન્ડ સી એન એ, બરાબર. એચની જગ્યાએ એની જોડાઈ ગયું, હાઇડ્રોજન છૂટો પડે એટલે વન ઓફ એચ ટુ, હાઇડ્રોજન છૂટો પડશે. તો આને પ્રોટોન આપ્યો એટલે આ એસિડ છે, બરાબર. તો એસિડિક ગુણધર્મ, જો છેડા ઉપર હાઇડ્રોજન હોય ને, છેડા ઉપરના કાર્બન ઉપર ત્રિબંધ ધરાવતો, છેડા પર ત્રિબંધ ટર્મિનલ, અને આ ત્રિબંધ છે ટર્મિનલ કહેવાય, છેડા ઉપર હોય તો જ આ પ્રક્રિયા આપશે. હવે આ પ્રક્રિયા જે છે, સોડિયમ ધાતુ ને સોડામાઇડ પ્રબળ બેઝ છે. સોડિયમ ધાતુ હોય, પ્રબળ બેઝ શું કામ, સોડિયમ પ્રબળ બેઝ છે, કેમ કે સહેલાઈથી ઇલેક્ટ્રોન આપે છે, બેઝ લુઇસનો સિદ્ધાંત. તો ઇલેક્ટ્રોન સહેલાઈથી આપશે એટલે પ્રબળ બેઝ છે, અને આ પ્રોટોન આપે એટલે બ્રોસ્ટેડ લોરીનો એસિડ છે, બરાબર. તો ઇથાઇન સાથે પ્રક્રિયા કરશે તો હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. હવે ઇથિન અને ઇથેન આ પ્રક્રિયા આપતા નથી, ઇથિન ઇથેન અને ઇથિન આ પ્રક્રિયા નહીં આપે, ધ્યાન રાખજો. તમને એમસીક્યુમાં પૂછે કે ઇથિન ઇથેન ઇથાઇનમાંથી કયો એસિડિક ગુણધર્મ ધરાવે, તો એમાં કયો આવશે જવાબ, ઇથાઇન. ઇથેન કે ઇથિન આ પ્રક્રિયા આપતા નથી, એટલે કે એસિડિક ગુણધર્મ ધરાવતા નથી. એનું કારણ શું, કે જો આમાં સી આમાં ઇથાઇન જે છે એમાં એસપી સંકરણ છે, ઇથિનમાં એસપી ટુ સંકરણ છે, અને ઇથેનમાં એસપી થ્રી સંકરણ છે, બરાબર. સંકરણ ઉપર આધાર છે. હવે આ સંકરણ જે છે
આમાં એસપી સંકૃત કાર્બન, આમાં એસ અને પી કક્ષક બેનો 50-50% ભાગ હોય, બરાબર. જ્યારે એસપી ટુ આમાં આમાં આ પ્રમાણ નથી થતું. તો ઇથાઇન અણુમાં જે કાર્બન પરમાણુની એસપી સંકૃત એસ લાક્ષણિકતા વધુ હોય, એટલે કે 50% જેવી છે, બરાબર. તો એટલે વિદ્યુત ઋણ વધુ હોય, બરાબર. એટલે ઇથાઇન અણુમાં કાર્બન પરમાણુની એસપી કક્ષક જે છે એ સીએચ બંધના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે, એટલે ત્રિબંધ છે ને એ પોતાની ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે, એટલે આ બંધ વધુ ધ્રુવીય બનશે, એટલે પ્રોટોન સહેલાથી છૂટો પડશે, બરાબર. એના કારણે એસપી સંકરણ ધરાવે છે, માટે આપણને આ એસિડિક ગુણધર્મ આપશે, બાકીના આલ્કેન અને આલ્કાઇન આ ગુણધર્મ નહીં આપે, બરાબર. બીજું ઉદાહરણ લઈએ, બીજું ઉદાહરણ. હવે તો એ પ્રક્રિયા મોનોસોડિયમ ઇથિનાઇડ બન્યો ને, આ મોનોસોડિયમ ઇથિનાઇડ બન્યો પહેલું, આ બન્યો એક એક સોડિયમ જોડાણો, તો આને મોનો સોડિયમ ઇથિનાઇડ. જો મેં તમને કહ્યું હતું કે આમાં ધન છે ને આ ઋણ છે, તો ઋણ એની પાસે આઈડ પ્રત્યે લાગે, ઇથિનાઇડ, તો ઇથિનાઇડ બનશે. ફરીથી જો પ્રક્રિયા તમે સોડિયમ સાથે આની કરશો, આની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરશો, તો સોડિયમ મોનોસોડિયમ ઇથિનાઇડ જે છે, એટલે એચ સી ટ્રિપલ બોન્ડ સી એન એ, એની ફરીથી સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરશો, તો આમાંથી આપણને બે એની, એક એની અહીંયા જોડાશે અને બીજો તો હતો જ, બરાબર, માઇનસ. તો આ પ્લસ, આ માઇનસ, ના માઇનસ, તટસ્થ થઈ ગયો. તો આને શું કહેવાય, બે, તો ડાય સોડિયમ ઇથિનાઇડ, તો ડાય સોડિયમ ઇથિનાઇડ બનશે, તો ડાય સોડિયમ ઇથિનાઇડ બનશે. બીજા તબક્કાની પ્રક્રિયા, બરાબર. એ જ પ્રમાણે જો પ્રોપીન સાથે પ્રક્રિયા કરીએ, તો છેડા ઉપરનો જે ત્રિબંધ ધરાવે છે ને એના ઉપરનો હાઇડ્રોજન લેવાનો, બીજો નહીં. તો સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો, તો સી એચ સી એચ થ્રી સી ટ્રિપલ બોન્ડ સી એચ, એની પ્રક્રિયા એન એ એન એચ ટુ સાથે કરીએ, સોડામાઇડ, તો આ ધન છે ને આ ઋણ છે, તો અહીંયા પ્રોટોન નીકળશે, તો જોડાશે શું, સોડિયમ, તો અહીંયા જોડાશે સી એચ થ્રી સી ટ્રિપલ બોન્ડ સી એન એ, બરાબર. તો શું બનશે આમાંથી, સોડિયમ પ્રોપીનાઇડ, આનું નામ સોડિયમ પ્રોપીનાઇડ, સોડિયમ પ્રોપીનાઇડ બનશે. અને પ્રોટોન ક્યાં જોડાણો આની સાથે, તો શું બનશે, વધતા એન એચ થ્રી, વધતા એમોનિયા. એન એચ ટુ હતો એની સાથે એ પ્રોટોન નથી હતો જોડાઈ ગયો, તો શું બનશે, એમોનિયા બનશે, વધતા એમોનિયા. તો આ પ્રક્રિયાઓ જે છે, આલ્કેન આલ્કિન નહીં આપે, ફક્ત આલ્કાઇન આપશે, એટલે કે આ એસિડિક ગુણધર્મની પ્રક્રિયા જે છે, તો કહેવા કે તટસ્થ કહેવાય. તો આ પ્રક્રિયા આલ્કેન અને આલ્કાઇન નહીં આપે, આલ્કાઇન આપશે, બરાબર. તો આપણે આલ્કેન આલ્કાઇન આલ્કાઇનને જુદા પાડવા હોય, બરાબર. આપણે ધારો કે પદાર્થ તમને આપેલો હોય કે આલ્કિન આલ્કેન કે આલ્કાઇન છે કયો, તો એમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો, જો તમને એનો સોડી ધારો કે ઇથેન હોય, ઇથિન હોય, ઇથાઇન હોય, તો સોડિયમ ઇથિનાઇડ આપશે, પ્રક્રિયા કરશે, બાકીના બે નહીં કરે, તો ખ્યાલ આવે આપણને કે આમાંથી કયો આલ્કાઇન સંયોજન છે, બરાબર. તો એ જ પ્રમાણે બીજી યોગશીલ પ્રક્રિયાઓ, યોગશીલ એટલે એડિશન, બરાબર. બીજી યોગશીલ પ્રક્રિયાઓ, યોગશીલ પ્રક્રિયા એટલે એડિશન. તો યોગશીલ પ્રક્રિયાઓ જે ત્રિબંધ ધરાવતા હોય, તો એટેક ક્યાં થશે, ત્રિબંધ ઉપર. તો ત્રિબંધ ઉપર પ્રક્રિયા થાય. હવે ધારો કે આપણને હવે પ્રક્રિયા આપણને આપેલી છે એચ સી ટ્રિપલ બોન્ડ સી એચ, બરાબર. હવે આની સાથે એચ ઝેડ, જો આને વધતા એચ ઝેડ આપણે લઈએ, એચ પ્લસ છે, એસિડની હાજરીમાં પ્રક્રિયા કરો તમે, તો હવે તો સી એચ ડબલ બોન્ડ સી, બરાબર, વત્તા ઝેડ માઇનસ. અને ઝેડ માઇનસ ક્યાં જોડાશે, તો આ જે પોઝિટિવ છે એના ઉપર જોડાશે, એટલે શું બનશે, સી ડબલ બોન્ડ સી ઝેડ, અહીંયા જોડાશે ઝેડ, બરાબર. અને અહીંયા જોડાશે, અહીંયા હાઇડ્રોજન હતો જ, બરાબર.
तो झेड जो अहीं जोड़ाणो होय तो एक संयोजकता बाकी रहे, बराबर एक संयोजकता बाकी रहे। એટલે બીજી રીતે જો વિનાઇલિક કેટાયન, વિનાઇલિક જો વિનાઇલ કોને કહેવાય, સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ હોય અને વિનાઇલ કહેવાય, વિનાઇલ આ વિનાઇલ સમૂહ છે બરાબર, તો જો આમાં સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ બરાબર, તો આ જે અને આ કેવો બન્યો, કેટાયન બન્યો બરાબર, આ ધનાયન છે ને, આ ધનાયન બન્યો, આ ધનાયન, તો આની સાથે આ આ કેટાયન બન્યો, તો આ ધનાયન વિનાઇલિક કેટાયન બનશે એમ બરાબર। એક હાઇડ્રોજન અહીંયા જોડાણો અને અહીંયા જોડાણો ઋણિક ભાર ઝેડ, તો વિનાઇલિક કેટાયન બનશે। હવે માર્કોનો નિકોબના નિયમ પ્રમાણે આમાં એડિશન થાય, હવે જો માર્કોનો નિકોબના નિયમ પ્રમાણે ધારો કે આપણે પ્રોપિન લઈએ, સી એચ થ્રી સી ટ્રિપલ બોન્ડ સી એચ વત્તા એચ ઝેડ, ધારો કે ઝેડ બરાબર આપણે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ લઈએ, ધારો કે એચ ઝેડ છે ને આપણે એચ સી એલ લઈએ લો બરાબર, અથવા એચ બી આર લઈએ, તો આમાં સી એચ થ્રી સી ડબલ બોન્ડ એક બંધ તૂટી ગયો સી એચ, તો જે કાર્બન પર હાઇડ્રોજન વધુ હોય ત્યાં તમારે શું જોડવાનું, હાઇડ્રોજન જોડવાનું, અને ઓછા હોય ત્યાં શું જોડવાનું, ત્યાં બાકીનો સમૂહ એટલે સી એલ બરાબર, થઈ ગયું સંયોજન, તો ટુ ક્લોરો અને આ છે એક બે, એક બે અને ત્રણ કાર્બન, તો પ્રોપ વન ઇન ટુ ક્લોરો પ્રોપ વન ઇન બનશે બરાબર, ટુ ક્લોરો પ્રોપ વન ઇન, ઉદાહરણ તમને આપ્યું, તો ટુ ક્લોરો પ્રોપ વન ઇન એનું નામ થશે, ટુ ક્લોરો પ્રોપ વન ઇન એટલે આર્યો ઝેડ, ઝેડ ક્યાં, તો અહીંયા જો અહીંયા કાર્બન અહીંયા બાકી છે તો વચ્ચેના કાર્બન પર ઝેડ જોડાણું, તો અહીંયા ઝેડ જોડાશે, હાઇડ્રોજન વધુ તે ત્યાં હાઇડ્રોજન જોડાણું, તો આની પદમાં છે, ઉદાહરણ તરીકે તમારે આપવું હોય તો ઉદાહરણ આપ્યું, પ્રોપી પ્રોપાઇન, પ્રોપાઇન એચ સી એલ સાથે કે એચ બી આર સાથે પ્રક્રિયા કરો તો તમને ઉદાહરણ મળશે। હવે બીજી પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા, એટલે આ યોગશીલ પ્રક્રિયામાં આપણે આને એ કહીએ બરાબર, તો બીજી યોગશીલ પ્રક્રિયા જે છે, યોગશીલ પ્રક્રિયા કોની સાથે, તો એચ ટુ નું મેળવો, ડાયહાઇડ્રોજનનું ઉમેરાવું બરાબર। હવે તો હાઇડ્રોજિનેશન બીજા અર્થમાં આપણે આગળ કરીએ જ પ્રમાણે, તો હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા એટલે રિડક્શન બરાબર, દાખલા તરીકે સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ ઇથિન લઈએ, ઇથાઇન લઈએ, ઇથાઇન વત્તા હાઇડ્રોજન, હવે આમાં ઉદ્દીપક તરીકે લખેલા છે, એમાં કોઈ પણ એક લેવાનું, બધાને લેવાનું, ધારો કે નિકલ લઈએ, અથવા પેલેડિયમ લ્યો, અથવા પ્લેટિનિયમ લ્યો, અથવા પેલેડિયમ લ્યો, અથવા પ્લેટિનિયમ, ગમે તે એક લેવાનું, બધાને લેવાના, આપણે ત્રણ પ્રક્રિયા અલગ અલગ આપી શકાય આપ્યું હોય તો, પણ એનો કોઈ મતલબ નથી બરાબર। તો આમાં પહેલાં શું બનશે કે હાઇડ્રોજન જે છે એ બે કાર્બન ઉપર એક જ જોડાશે, એટલે એક હાઇડ્રોજન જોડાણો એક અહીંયા જોડાણો આ, તો શું બન્યો, ઇથિન બરાબર, વળી પાછું ફરીથી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો શું બનશે, ઇથિન, સંપૂર્ણ હાઇડ્રોજિનેશન થઈ ગયું। એ જ પ્રમાણે જો તમે પ્રોપાઇન લેશો, સી એચ ટ્રિપલ બોન્ડ સી સી એચ થ્રી પ્રોપાઇન, તો પ્રોપાઇન એનું હાઇડ્રોજિનેશન કરશો, હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા એટલે હાઇડ્રોજિનેશન કહેવાય, પ્લેટિનમ ઉદ્દીપક લ્યો તે બરાબર, તો શું બનશે, પહેલાં સી એચ ડબલ બોન્ડ સી સી એચ થ્રી, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે, એક અહીંયા ઉમેરાશે, એટલે શું બન્યું, પ્રોપિન બરાબર, તો આ પ્રોપિન બન્યો, પ્રોપિન આમાં ઇથિન બન્યો, અને આને ફરીથી તમે જો હાઇડ્રોજિનેશન કરશો હાઇડ્રોજન સાથે એ જ ઉદ્દીપક, તો હવે શું મળશે, સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી એટલે પ્રોપેન બનશે, પ્રોપેન, તો પ્રોપાઇનમાંથી પ્રોપેન બનાવો, પરિવર્તન આપવો તો બે હાઇડ્રોજિનેશન કરી નાખો બરાબર, પછી એચ સી એલનો ઉમેરાવો બરાબર। આ યોગશીલ પ્રક્રિયામાં બીજી પ્રક્રિયા એચ સી એલ, એચ સી એલનું ઉમેરાવું, હવે એચ સી એલ કેવો છે, પ્રક્રિયક અસંમિત છે, બે જુદા જુદા પરમાણુનો બનેલો છે ને, તો જો આમાં સંમિત હોય તો કોઈ પ્રશ્ન નથી, તમે ગમે ત્યાં હાઇડ્રોજન ઉમેરો ગમે ત્યાં એચ ઉમેરો બરાબર, કોઈ ફેરફાર નહીં થાય, તો આના ઉપર એચ ઉમેરો અને સી એલ ઉમેરો, તો સી એચ થ્રી ડબલ બોન્ડ સી એચ સી એલ ક્લોરો ઇથિન બન્યો બરાબર,
ક્લોરોઇથિન, ફરીથી તમે જો આનું પાછું હાઇડ્રો ક્લોરિનેશન કરશો HCl સાથે ફરીથી પ્રક્રિયા થાય, બરાબર. હવે આની પ્રક્રિયા જે છે ને, આપણે હેલોજનનું આપણે HCl ઉમેર હાઇડ્રો હેલાઇડ લેવાનું છે ને, હાઇડ્રો હેલાઇડ એટલે HCl, HBr અને HX, ટૂંકમાં HX. તો હવે શું થશે કે જો બે કાર્બન છે, બરાબર, તો આપણને બ્રોમોઇથિન મળ્યો. હવે શું થશે કે જે હવે જ્યાં હાઇડ્રોજન વધુ હોય, એટલે CH2, જ્યાં હાઇડ્રોજન વધુ હોય ત્યાં શું ઉમેરાશે, હાઇડ્રોજન, અને બાકીના ઉપર શું ઉમેરાશે, તો અહીંયા ફરીથી તમે HCl સાથે પ્રક્રિયા કરશો તો CH3CHCl અને Cl, તો 1,2 ડાયક્લોરોઇથેન બનશે, બરાબર, 1,2 ડાયક્લોરોઇથેન. હવે તો પ્રોપાઇનની પ્રક્રિયા લઈએ, CH CCH3 પ્રોપાઇન, પ્રોપાઇનનો તમે HBr સાથે પ્રક્રિયા કરો, HBr, તો સીધો હિસાબ છે માર્કોનિકોબના નિયમ પ્રમાણે, અહીંયા હાઇડ્રોજન ઉમેરાશે, જ્યાં હાઇડ્રોજન વધુ હોય ત્યાં હાઇડ્રોજન ઉમેરાશે, અને બાકીના ઉપર Br, તો CH2, અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાનો, એક બંધ તૂટી ગયો, CH CBr અને CH3, બરાબર. ફરીથી પાછી આપણે માર્કોનિકોબની પ્રક્રિયા કરીએ, ફરીથી આપણે HBr સાથે પ્રક્રિયા કરીએ, તો અહીંયા હાઇડ્રોજન વધુ છે, દ્વિબંધ ધરાવતા કાર્બન હાઇડ્રોજન અહીંયા વધુ છે, તો CH3 CBr અહીંયા ઉમેરાશે, અને CH3, 2,2 ડાયબ્રોમો પ્રોપેન, બે ઉપર બ્રોમો પ્રોપેન, 2,2 ડાયબ્રોમો પ્રોપેન મળશે, બરાબર. એનીની પછીની જે છે, પછીની પ્રક્રિયા જે છે એ પાણીનું ઉમેરાવું, પાણીનું ઉમેરે માર્કોનિકોબનો નિયમ જ છે આમ તો, કેમ કે એ અસંમિત પ્રક્રિયા છે ને, એચ અને ઓએચ એટલે અસંમિત કહેવાય, H2 હોય તો સંમિત કહેવાય, તો એને ગમે ત્યાં ઉમેરો તો નિપજમાં ફેરફાર નહીં થાય. તો હવે આલ્કાઇન સંયોજન છે, ધારો કે ઇથાઇન છે, તમારે બે જ ઉદાહરણ લેવાના, CH ડબલ બોન્ડ CH અને વત્તા HOH, બરાબર. તો આનું તમે HG+2 ઉદ્દીપક છે, અને સલ્ફ્યુરિક એસિડ લો તમે, 333 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા થશે. તો હવે પહેલાં શું થશે આમાં, તો અહીંયા હાઇડ્રોજન ઉમેરો, એ ગમે તે એક ઉપર હાઇડ્રોજન ઉમેરો, તો CH2, બરાબર, CH2, ચોપડીમાં ભૂલશે સુધારી નાખજો, CH અને અહીંયા હું એચ ઉમેરવાનું, બરાબર. હવે એનું સમઘટકીકરણ થાય, રીઅરેન્જમેન્ટ એટલે પુનઃરચના, બીજા અર્થમાં પુનઃરચના. તો આ શું બન્યું, આપણને પહેલાં શું મળ્યો, આ એક નંબરના બે નંબર, બરાબર, તો કયો મળ્યો આપણને, ઇથેન 1-ઓલ, બરાબર, અને બે એક નંબર ઉપર શું છે, દ્વિબંધ. તો આમાંથી આપણને સંયોજન મળશે, આલ્કોહોલિક સંયોજન મળશે, આલ્કોહોલની ક્રિયાશીલતા વધુ છે, બરાબર. તો ઇથેન 1-ઓલ 1-ઇન નું નામ એ પ્રમાણ થશે. હવે આમાં રીઅરેન્જમેન્ટ થાય, તો CH2 ડબલ બોન્ડ CH અને OH આ પ્રમાણે છે, તો આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, આ બંધ નીકળી ગયો, બરાબર, આ દ્વિબંધ નીકળી ગયો, એ દ્વિબંધ થશે, તો શું બનશે, એસિટાલ્ડિહાઇડ CH3CHO આ શું બન્યું, ઇથેનાલ રીઅરેન્જમેન્ટ થયું, એટલે OHમાંનો હાઇડ્રોજન કાર્બન સાથે જોડાવાનું, દ્વિબંધ નીકળ્યું, કાર્બન આ બે વચ્ચે દ્વિબંધ, તો CHO સમ બની ગયો આલ્ડિહાઇડ, તો આલ્ડિહાઇડમાં રીઅરેન્જમેન્ટ થશે, તો આને પુનઃરચના કહેવાય, અને પુનઃરચના કહેવાય. જો પ્રોપાઇન લઈએ, CH3C BC CH વત્તા HOH, તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે તમે શું કરશો, આમાં HG+2 અને એસિડની હાજરીમાં 333 કેલ્વિન તાપમાન, તો જે કાર્બન પર વધુ હોય ત્યાં હાઇડ્રોજન જોડી દો, એટલે હાઇડ્રોજન જોડાશે અહીંયા, તો CH3C અને અહીંયા જોડાશે OH, બરાબર, અને બે વચ્ચે એક બંધ તૂટી ગયો, CH2 બન્યો, બરાબર. હવે અનુસમ ઘટકીકરણ થાય, અનુસમ ઘટક, તો એક હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, તો સંયોજકતા એની પૂરતું અહીંયા દ્વિબંધ બનશે, તો આમાં રીઅરેન્જમેન્ટ થાય, સમઘટકીકરણ, રીઅરેન્જમેન્ટ,
तो समघटकीकरण पुनर्रचना, तो सी एच एट्ले क्या समघटक बन सी सी डबल बॉन्ड ओ आर सी एच थ्री थी गय ड्यूबन तूटी जैसे अँ ड्यूबन बनो एट्ले तो बनो एसीटोन एसीटोन बन सी रीअरेन्जमेंट में तो आ एक बीजा समघटक कहवाय कहवाय तो समघटक बन सी तो एम रीअ नहीं उमरवा नहीं बात करवा समघट रीअरेन्जमेंट बीजा अर्थ में पुनःरचना कहवाई तो यम बन सोपेनोन आईयूपीसी नाम क्यों बन सोपेनोन हाँ तो पॉलिमराइजेशन करिए तो पॉलीथाइन बन सब अपने इथिली ने करिए प्रमाण आलिमराइजेशन करिए बराबर तो सी एच ट्रिपल बॉन्ड सी एच हाँ एन अणु ते लो एन अणु तो आमा बन सू तो सी एच डबल बॉन्ड सी एच आ बन सन तो आथाइन पॉलिमराइजेशन करू ए बन सॉलिइथाइन बन सराबर तो पॉलिइथाइन आ रीते बन सॉलिइथाइन जी है वीज सुवाहक है जो पॉलिमर सुवाहक पॉलिएसिड पातळी फिल्म बैटरी में इलेक्ट्रोड तरीके वपराय सुवाहक एट्ले कि धातु सुवाहक करता वधु सुवाहक हल्की ने सस्ती हो समापरिए इलेक्ट्रोड तरीके एट विद्युत ध्रुव तरीके अपने वापरी सके जी मल से अपन विद्युत सुवाहक चक्रिय पॉलिमराइजेशन छेलो मुद्दो है एम चक्रिय पॉलिमराइजेशन चक्रिय पॉलिमराइजेशन में शू थे जो सी एच ट्रिपल बॉन्ड सी एच पी सी एच ट्रिपल बॉन्ड सी एच सी एच ट्रिपल बॉन्ड सी एच बराबर त्रण इथाइन से त्रण इथाइन एने लाल चोल गरम करेली लोखंड नड़ी में पसार करवाने लाल लाल चोल गरम करे एम लखो तो लाल चोल गरम करेल एफी नड़ी एम 873 केल्विन तापमाने पसार करो ऊंचा तापमाने तो शू थे जो आ बे वच्चे बंद बन सी त्रिबंध है बराबर त्रिबंध मैं द्विबंध शू काम लख्या तोड़ो ना पड़े आ बंद तूट से तो अँ बंद रचा से बराबर आ त्रिबंध तूटो तो अँ बंद रचा आ त्रिबंध तूटो तो अँ बंद रचा थी गय बदा द्विबंध थी गया तो शू बन आ बेन्जीन बन से तो बेन्जीन बन से तो लाल चोल गरम करेली लोखंड नड़ी में 873 केल्विन तापमाने એટલે 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરાબર તો એમાંથી બેન્ઝીન બનશે તો બેન્ઝીન બનશે બેન્ઝીન બનાવવાની રીત ધારો કે તમને પૂછે કે આ ઇથાઇનમાંથી અથવા એસિટિલિનમાંથી ક્લોરો બેન્ઝીન બનાવો તો ક્લોર પહેલાં બેન્ઝીન બનાવો પછી ક્લોરિનેશન કરો એટલે ક્લોરો બેન્ઝીન થઈ ગયો આ પરિવર્તન કહેવાય એને તો આ પ્રમાણે પરિવર્તન આપી શકાય તો ચક્રિય પોલિમરાઇઝેશન એટલે ત્રણ અણુઓનું એક બે અને ત્રણ અણુઓનું પોલિમરાઇઝેશન બીજા અર્થમાં તો અહીંયા તમારે શું લખાય આ આ આ તમે સમજવા માટે લખે પણ પ્રક્રિયા લખવી હોય તો ત્રણ સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ એનું લોખંડની નળીમાં લાલ રક્ત તપ્ત લોખંડની નળીમાંથી પસાર કરો 873 કેલ્વિન તાપમાની બરાબર તો એમાં શું બનશે બેન્ઝીન બનશે તો આ બેન્ઝીનમાં રૂપાંતર થયું તો આ રીતે અને ગુણધર્મો હવે આમાં આ ચેપ્ટરમાંથી આપણા કોર્સમાં શું છે એ મારે જોવું પડશે પહેલાં બેન્ઝીનનું બંધારણ નથી કોર્સમાં બરાબર હવે એને બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો છે એ આપણે પછી જોઈશું.